lecture 19 for Mac 301. Last lecture માં આપણે ડિટરમિનન્ટ ની ડેફિનેશન જોઈ છે. હું ફરીથી તમને એક વાર કહી દઉં, લેટ V એની વેક્ટર સ્પેસ ઓફ ડાયમેન્શન n, સેટ ઓફ વેક્ટર્સ VI from I 1 to n સબસેટ ઓફ V, the parallelepipede V1 V2 VN spanned by VI means this set I 1 to n is defined as linear combination of elements of VI where we restrict alpha in between 0 and 1. We define determinant as a function which assigns volume of the parallel pipe V1 V2 VN. Thus the determinant is function from VN to R, that is DET. I know simple આપણે throughout રાખીશું. VN to R with these three properties. પહેલી છે કે જો તમે કોઈ પણ એકને આલ્ફાથી મલ્ટીપ્લાય કરશો તો એ ડિટર્મિનન્ટની વેલ્યુ આલ્ફા ટાઈમ થશે. આપણે સામાન્યમાં સમજીએ છીએ કે x1 x2 x3 આલ્ફા વાય 1 આલ્ફા વાય 2 આલ્ફા વાય 3 z1 z2 z3 તો આલ્ફા કોમન નીકળી જાય. x1 x2 x3 y1 y2 y3 z1 z2 z3 એવું કેમ થાય?
exist a function determinant b and 2r with the above definition 27 means just we define, then prove that determinant of x1, x2 up to xn equal to 0 if xi equal to 0 for some I. Thank you.
પાસે એને નીચેના વેક્ટર સાથે આપણે મલ્ટીપ્લાય કરીએ તો ડિટરમિનન્ટની વેલ્યુ આ જે છે એ આલ્ફા અહીંયા આવે છે. હવે તમે કોઈ પણ હાર કે સ્તંભ એમાં કોઈ પણ બે રો કે કોલમને તમે એડ કરી શકો છો. પહેલી જે પ્રોપર્ટી આપણે પ્રો કરી છે ફર્સ્ટ પ્રોપર્ટી મુજબ, પહેલી પ્રોપર્ટી આપણે લીધી છે, સેકન્ડ પ્રોપર્ટી મુજબ તમે શું કરી શકો? વોટ ઇઝ અબાઉટ V2? V2 શું કહે છે? તમે જુઓ જરા ડેફિનેશન, 27મી ડેફિનેશનમાં V2 જુઓ. This we have written because of V1. હવે V2 શું કહે છે? વોટ ઇઝ V2? X1, X2, X3, Y1,
કોઈ પણ એક હાર કે સ્તંભને આલ્ફા વડે ગુણી બીજા કોઈ હાર કે સ્તંભમાં ઉમેરતા કિંમત બદલાતી નથી, એ આ વાત છે. અને એ તો અહીંયા પ્રૂવ કર્યું આપણે. વિકૃતિ સેમ અગેન તમે જોઈ લો, આપણે એ જ કરી રહ્યા છે, ચેક કર્યું છે. અને તમે શું કર્યું, આલ્ફા થી બીઆઈ સિવાયની હાર કે સ્તંભને આલ્ફા થી મલ્ટીપ્લાય કર્યો અને આઈ થ્રો કે કોલમમાં ઉમેરી દીધું. વેલ્યુ તો અનચેન્જ રહેવાની છે, ધેટ વી હેવ ડન. ચલો જોઈએ. Thank you very much.